હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજના મુખ્ય સમાચારમાં સૌથી પહેલાં છે જીરુના ભાવમાં ઉછાળો. જીરુના ભાવને લઈને કૃષિ નિષ્ણાંતો અને નિકાસકારોનો મોટો અંદાજ લગાવ્યો છે. જીરુમાં વિદેશીઓની માંગ સારી હોવાથી આગામી મહિના દિવસમાં 500 થી 700 રૂપિયાનો મોટો ઉછાળો આવે તેવી શક્યતા છે, જ્યારે ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે કે જીરું વેચવાની ઉતાવળ ન કરે. પછી છે ખેડૂત વારસદારો માટે મોટી રાહત આવી છે. ખેડૂત ખાતેદારના વારસદારો માટે રાહતના સમાચાર આવ્યા છે. ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈપણ સરકારી, અર્ધ સરકારી, સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિન અવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીના સંતાનોને પણ જંત્રીના 4.90% સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. પછી છે ઘઉંના ભાવમાં સુધારો. સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવશે તો બજારો ઘટશે, નહીંતર ઘઉંના ભાવ વધતા રહેશે. સારી ક્વોલિટીના ઘઉંના ભાવ 490 થી 525 હતા, જ્યારે લોકવનના ભાવ રૂપિયા 430 થી 480 હતા. પછી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી નવી યોજનાની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમવાર ડ્રોન પદ્ધતિ વડે નેનો યુરિયા છાંટી નવી ટેકનોલોજીનો શુભારંભ કર્યો. ડ્રોન પદ્ધતિમાં ખેડૂતો માટે 1200 લાખ રૂપિયાની મોટી ફાળવણી કરવામાં આવશે, જ્યારે ઇફકો કંપની દ્વારા પણ ખેડૂતોને ઓછી કિંમતે ભાડા પેટે ડ્રોનથી દવા છાંટવા માટે મદદ કરશે. તો દોસ્તો, આ હતા આજના મુખ્ય સમાચારો ખેડૂતો માટેના. વિડીયો ગમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતી વિડીયોમાં. ધન્યવાદ.